દર્શક મિત્રો, આ વિઝા લોટરી શું છે એના વિશે મારે તમને આજે જાણકારી આપવી છે. કોણ બનેગા વિઝાપતિ? B1, B2, L1, F1, વેવર, I, K1, EB5, R1, વિઝા લોટરી. દર્શક મિત્રો, વિઝા, ઓ નમસ્તે, ખબર છે ને દર્શક મિત્રોને, સુધીર શાહ એડવોકેટના નમસ્તે. આપ સૌનો આ કોણ બનેગા વિઝાપતિ એપિસોડ 9મા એપિસોડમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આ વિઝા લોટરી શું છે એના વિશે મારે તમને આજે જાણકારી આપવી છે. અમેરિકાની સરકાર દર વર્ષે 55,000 ઇમિગ્રન્ટ વિઝા જે મળતા તમે અમેરિકામાં પ્રવેશીને ગ્રીન કાર્ડ મેળવી શકો, ત્યાં કાયમ રહી શકો, એવા 55,000 ઇમિગ્રન્ટ વિઝા લોટરી દ્વારા આપે છે. એટલે તમારે બીજું કંઈ નહીં કરવાનું, તમારું નામ, જન્મની તારીખ, એડ્રેસ એ બધું ભરી અને ફોર્મ ભરીને આપવાનું. એની $100 ફી હોય છે એ આપવાની. એ બધાની અરજીઓ આવે પછી એમાંથી લોટરીની માફક એ અરજીપત્રકો ખેંચવામાં આવે અને જે લક્કી હોય એ લોકોને કહેવામાં આવે કે ભાઈ તમને અમે ઇમિગ્રન્ટ વિઝા આપશું. આ વિઝા લોટરી દર વર્ષે ભરાય છે. દર વર્ષે 55,000 ઇમિગ્રન્ટ વિઝા અમેરિકાની સરકાર, વિશ્વના જુદા જુદા દેશોના લોકો, જે લોકો વિઝા લોટરીમાં લક્કી થયા હોય, ચૂંટાઈ આવ્યા હોય, એમને આપે છે. પણ દર્શક મિત્રો, જે લોકોની દેશમાંથી ગયા વર્ષે સૌથી મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ લોકો ગયા હોય, અમેરિકા કાયમ રહેવા ગયા હોય, એવા દેશના લોકોને આ વિઝા લોટરીમાં ભાગ લેવાની પરવાનગી નથી. અને હિન્દુસ્તાનમાંથી તો સૌથી વધારે લોકો દર વર્ષે અમેરિકામાં કાયમ રહેવા જાય છે. એટલે કમનસીબે આપણા દેશના લોકો, ભારતીયોને વિઝા લોટરીમાં ભાગ લેવાની પરવાનગી નથી. પણ તમારો જન્મ જો કોઈ એવા દેશમાં થયો હોય કે જે દેશના લોકોને અમેરિકાના વિઝા લોટરીમાં ભાગ લેવાની પરવાનગી હોય, તો તમે એ જન્મના આધારે, પછી ભલે તમે ઇન્ડિયામાં આવી રહ્યા હો, તમે એ જન્મના આધારે વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. અથવા તો તમે જો કોઈ એવી સ્ત્રીને પરણ્યા હો કે જેનો જન્મ એવા દેશમાં થયો હોય કે જે દેશના લોકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે છે, તો એ લગ્નના આધારે પણ તમે વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. આમ ભારતીયોને વિઝા લોટરીમાં ભાગ લેવાની પરવાનગી નથી, છૂટ નથી. પણ જો તમારો જન્મ એવા કોઈ દેશમાં થયો હોય જે દેશના લોકોને વિઝા લોટરીમાં ભાગ લેવાની છૂટ હોય, તમે એવી કોઈ વ્યક્તિને પરણ્યા હોય, સ્ત્રી યા પુરુષ, જેનો જન્મ એવા દેશમાં થયો હોય જે દેશના લોકોને વિઝા લોટરીમાં ભાગ લેવાની છૂટ હોય, તો તમે જન્મના આધારે કે લગ્નના આધારે વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. અને જો વિજેતા થાવ તો તમને ઇમિગ્રન્ટ વિઝા મળશે, એ લઈને તમે અમેરિકામાં જશો, એટલે ગ્રીન કાર્ડ મળશે, તમે ત્યાં કાયમ રહી શકશો, અને પછી જો ઈચ્છો તો અમેરિકાના નાગરિક પણ બની શકશો. તમને ખબર છે ઘણા લોકોનો જન્મ આફ્રિકામાં થયો હોય છે, ઘણાનો ઇંગ્લેન્ડમાં થયો હોય છે, અને પછી એ લોકો, એના મા બાપો એ પાછા ઇન્ડિયા આવી ગયા હોય, સમજો કે કોઈ કામ, નોકરી કરવા ઇંગ્લેન્ડ ગયું હોય કે કામ કરવા માટે આફ્રિકા ગયું હોય, અને ત્યાં એમના બાળકનો જન્મ થયો હોય, અને પછી નોકરી છોડી દીધી હોય કે એનું કામ કરવાનું બંધ થઈ ગયું હોય અને ભારત પાછા આવી ગયા હોય, તો એવા સંતાનો જેમનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હોય કે આફ્રિકાના કોઈ દેશમાં થયો હોય, અને એ ઇંગ્લેન્ડના લોકો, આફ્રિકાના લોકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે છે, તો તમે તમારા જન્મના આધારે વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. આ જ પ્રમાણે તમે એવી કોઈ વ્યક્તિને પરણો કે જે આફ્રિકામાં રહેતી હોય, ઇંગ્લેન્ડમાં રહેતી હોય, કે એવા દેશમાં રહેતી હોય કે જે દેશના લોકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે,
તો તમે લગ્નના આધારે પણ વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. કેટલાય લોકો જે લોકો આજે ભારતમાં રહે છે પણ જેમનો જન્મ એવા દેશોમાં થયો હોય છે જે દેશના લોકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે છે, કે જે લોકો ભારતમાં રહેતા હોય પણ એવા દેશની સ્ત્રી યા પુરુષની જોડે એમને લગ્ન કર્યા હોય કે જે દેશના લોકો વિઝા લોટરીમાં ભાગ લઈ શકે એમ હોય છે, તો એ બહુ વિઝા લોટરીમાં ભાગ લે છે. લોકો વર્ષોથી, ઘણા લોકો તો 10-15-20-25 વર્ષ સુધી દર વર્ષે આ વિઝા લોટરીમાં ભાગ લે અને પોતાનું નસીબ અજમાવે, અને અનેકોને 15-20-25 વર્ષ ભાગ લીધા પછી એમનો નંબર લાગે છે, એમ નક્કી થાય છે અને વિઝા લોટરીમાં એ લોકો છૂટાઈ આવે છે. તો અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાનો, અમેરિકાના ઇમિગ્રન્ટ વિઝા મેળવવાના અને એ મેળવીને અમેરિકામાં પ્રવેશીને ગ્રીન કાર્ડ મેળવવાના, ત્યાં કાયમ રહેવાના અનેક રસ્તાઓમાંનો વિઝા લોટરી પણ એક રસ્તો છે. અને તમારે આ માટે કંઈ વધારે જાણકારી જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ કરો. મારો મોબાઈલ નંબર છે 9820419469 9820419469 અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com અને મારી ઓફિસ મુંબઈમાં આવેલી છે, શેર બજારની બાજુમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જની બાજુમાં, હાઈકોર્ટની સામેની ગલીમાં, ચર્ચગેટ સ્ટેશનથી નજીક. તમે મારો પર્સનલી પણ મારી ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લઈને કોન્ટેક્ટ કરી શકો છો. ટૂંકામાં વિઝાની બાબતમાં, અમેરિકાના ઇમિગ્રેશનની બાબતમાં, તમારા અમેરિકાના સ્વપ્ન સાકાર કરવાની માટે તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો ટેન્શન નહીં લેતા મયુરા